નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 24 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ગાંધીધામ રેલવે સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. કચ્છને વંદે ભારત ટ્રેન આપવા ગાંધીધામ ચેમ્બરે માંગ કરી. પશ્ચિમ રેલવેના પ્રિન્સિપાલ, ચીફ કોમર્શિયલ મેનેજર, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર તથા એઆરએમની ટીમ માલ તથા મુસાફરોના ઘસારાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વંદે ભારત સહિત અયોધ્યા, હરિદ્વાર, દિલ્હી સહિતના સ્થળોને જોડતી ટ્રેનો દોડાવવા માંગ કરાઈ હતી. કચ્છને વંદે ભારત ટ્રેન સાથે દિલ્હી માટેની સુપરફાસ્ટ ટ્રેન ફાળવવા વિશેષ માંગ કરી હતી. મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે કચ્છમાં પોર્ટ આધારિત માલની આયાત નિકાસ માટે પરિવહન કરવા અને પેસેન્જર ટ્રેન સેવાના ક્ષેત્રમાં ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આર્થિક દ્રષ્ટિએ પણ કચ્છનું પાસું સબળ છે. હવે ઇલેક્ટ્રિફિકેશનની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ હોય કચ્છના રેલવે સ્ટેશનો પરની સુવિધા વધારવાની સાથે સમસ્ત ટ્રેડ તરફથી ચેમ્બરની વાજબી અને લાંબા સમયની પડતર માંગો પ્રત્યે તાત્કાલિક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે કચ્છના પ્રવાસન, બીચ અને રમણીય સ્થળ ધરાવતા માંડવીને રેલવે સાથે જોડવા માંગ ઉચ્ચારી હતી. પ્રત્યુત્તરમાં ગાંધીધામના એઆરએએમ શ્રી ધનિયાએ આ બેઠકનો ઉદ્દેશ સમજાવી બે દિવસની સમીક્ષા બાદ જ્યાં જ્યાં પણ અધુરાશ છે તે પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. વેસ્ટર્ન રેલવેના સિનિયર ડીઓએમ ડૉક્ટર ગુપ્તાએ આ ક્ષેત્રના પ્રશ્નો પરત્વે પશ્ચિમ રેલવે સજાગ છે તેમજ ગાંધીધામ સ્ટેશનની સાથે ગોપાલપુરી સ્ટેશનનો પ્રોજેક્ટ પણ સાંકળી લેવામાં આવ્યો છે તેવી માહિતી આપતા સૌ પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે. ગેજ પરિવર્તનનું કાર્ય પણ તીવ્ર ગતિથી ચાલુ છે. હાલે કચ્છની જનતા અને ટ્રેડની રેલવે પાસેથી શું શું જરૂરિયાત છે તેના પર અમારું ધ્યાન છે. હાલે ભુજ, નલિયા તથા વાયર પ્રોજેક્ટ ઉપર વિશેષ કાર્યવાહી આદરાઈ હોવાનું જણાવ્યું હતું. રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજર વી એ માલેગાંવકરે કચ્છની પ્રથમ મુલાકાત હોવાનું જણાવી રેલવેમાં આવનારા સમયમાં મોટા બદલાવ આવી રહ્યા છે તેવી માહિતી આપી હતી. વધુમાં વંદે ભારત ટ્રેનની સમગ્ર દેશમાં માંગ હોય રેલવે બોર્ડ સમક્ષ ગાંધીધામ ચેમ્બરની દરખાસ્ત મૂકવામાં આવશે. ઉપરાંત ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ ક્ષેત્રમાં નવા ટર્મિનલ આવી રહ્યા હોય તેનાથી પણ ટ્રેડને તેનો ચોક્કસ લાભ મળશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામ સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે પસંદ કરી વર્લ્ડ ક્લાસ સુવિધા અપાવવાની રેલવે મંત્રાલયની નેમ છે. ગાંધીધામ ચેમ્બરના DRUCC તથા ZRUCCના સભ્યો બચુભાઈ આહિર, પારસમલ નાહટા, રાકેશકુમાર જૈન તથા સભ્ય બળવંત ઠક્કરે ભુજ દિલ્હી સુપરફાસ્ટ, ભુજ હરિદ્વાર, ભુજ સોમનાથ, ભુજ અયોધ્યા ટ્રેન દોડાવવા સાથે ભુજ સાબરમતીના સમયમાં આંશિક ફેરફાર કરવાની, પાલનપુર ટ્રેન નિયમિત કરવાની, આદિપુર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની માંગ કરી હતી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ.
આવતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.